બતાવો કે દરેક યુગમાં ધન પૂર્ણાંકો એ ટુ ક્યુ અને દરેક અયુગમાં ધન પૂર્ણાંકો એ ટુ ક્યુ પ્લસ વન સ્વરૂપે હોય છે. તો અહીં આગળ ધન પૂર્ણાંકોની વાત થઈ છે. ધન પૂર્ણાંકો ધારી લઈએ, ધારો કે જ્યારે પણ આવું આવે ત્યારે હંમેશા ધારવાનું, ધારો કે ધન પૂર્ણાંક કોઈ ધન પૂર્ણાંક એ છે, યુક્લિડ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો, યુક્લિડ ના ભાગાકારનું પૂર્વ પ્રમેય યાદ કરવાનું છે. શું છે? એ બરાબર બી ક્યુ પ્લસ આર, જ્યાં આરની કિંમત કેવી હોય? શૂન્ય અને શૂન્ય કરતાં મોટી અને બી કરતાં નાની. હવે આપણને આ એ સાથે મતલબ છે, એ સાથે બરાબર છે. અહીંયા આરની કિંમત કઈ મળશે, બીની કિંમત કઈ લઈ શકાય? તો અહીંયા આગળ જોઈ શકો છો તમે, ટુ ક્યુ છે અને આગળ ટુ ક્યુ પ્લસ વન છે, એટલે ક્યુની બાજુમાં કોણ સહગુણક છે? બે. તો અહીંયા આગળ આપણા સમીકરણની અંદર બી બરાબર શું લેવાય? તો બી બરાબર બે લેતા. અહીં બી બરાબર બે લેવાનું. તો આર કેટલા મળે? તો આરની કિંમત કેટલી મળે? તો ઝીરો અને ઝીરો કરતાં મોટી અને બે કરતાં નાની. તો કઈ કઈ કિંમત થઈ? તો આર બરાબર શું હોઈ શકે? ઝીરો, વન, ટુ ન રહે પેલા. હવે આપણે અહીંયા મૂકતા જઈશું. જો આર બરાબર ઝીરો તો એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, એમાં કિંમત મૂકો શું થશે? બીની જગ્યાએ કેટલા મૂકવાના? બે. ક્યુની જગ્યાએ ક્યુ, આરની જગ્યાએ ઝીરો. તો એ બરાબર શું મળ્યું? માટે એ બરાબર ટુ ક્યુ. હવે ટુ ક્યુ એટલે શું થયું? કોઈપણ સંખ્યા સાથે બે ગુણાયેલો હોય એનો મતલબ શું થયો? તે યુગ્મ સંખ્યા થઈ. તેથી યુગ્મ પૂર્ણાંક છે. આપણું પરિણામ એક થઈ ગયું, યુગ્મ પૂર્ણાંક છે. કોણ? ટુ ક્યુ યુગ્મ પૂર્ણાંક છે. હવે જો આર બરાબર આપણે વન લઈએ તો શું થાય? એ બરાબર ડાયરેક્ટ લખું છું, બીની જગ્યાએ ટુ, ક્યુની જગ્યાએ ક્યુ, આની જગ્યાએ આગળનામાં ઝીરો મૂક્યા હતા કારણ કે ઝીરો લીધું હતું. હવે અહીંયા વન છે તો વન લો, વન તો સીધું મળી ગયું. હવે તમે વિચારો છો કે ટુ ક્યુ એ યુગ્મ છે, ટુ ક્યુ એ યુગ્મ છે, એમાં એક ઉમેરો. દાખલા તરીકે બે યુગ્મ છે, એક ઉમેરો શું થાય? ત્રણ અયુગ્મ થઈ જાય. દાખલા દસ યુગ્મ છે, બે કી સંખ્યા, એમાં એક ઉમેરો શું થઈ જાય? અયુગ્મ. તો તેથી કહ્યું, તેથી આ શું થશે? અયુગ્મ પૂર્ણાંક, અયુગ્મ પૂર્ણાંક. આપણું બીજું પરિણામ થઈ ગયું, પહેલું પરિણામ અને બીજું પરિણામ આપણે મળી ગયું. આમ આપણે કહી શકીએ શું થાય? તો આપણે કોઈ ધન પૂર્ણાંક એ બરાબર, તો ધન પૂર્ણાંક પૈકીનો યુગ્મ પૂર્ણાંક કયા સ્વરૂપે મળ્યો? તો કે યુગ્મ પૂર્ણાંક આપણને ટુ ક્યુ સ્વરૂપનો મળ્યો, અને અયુગ્મ પૂર્ણાંક કયા સ્વરૂપમાં મળ્યો? ટુ ક્યુ પ્લસ. આમ કોઈ ધન પૂર્ણાંક માટે
આપણે કહી શકીએ કે એ બરાબર ટુ ક્યુ એ ધન યુગમાં પૂર્ણાંક છે, અને આમ ટુ ક્યુ એ યુગમાં ધન પૂર્ણાંક છે, અને ટુ ક્યુ પ્લસ વન એ અયુગમાં ધન પૂર્ણાંક છે. આ રીતે આપણે એને સાબિત કરી શકીએ. બતાવો કે કોઈ ધન પૂર્ણાંક, કયો પૂર્ણાંક, ધન પૂર્ણાંક એ થ્રી ક્યુ અથવા થ્રી ક્યુ પ્લસ વન ઓર થ્રી ક્યુ પ્લસ ટુ સ્વરૂપે હોય છે, જ્યાં ક્યુ એ કોઈ પૂર્ણાંક છે. તો પહેલું આ વાક્ય પડવાનું, ધારો કે કોઈ ધન પૂર્ણાંક એ છે, ધારો કે કોઈ ધન પૂર્ણાંક એ છે. યુક્લિડ ભાગ ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહે છે? યુક્લિડના પૂર્વ પ્રમેય અનુસાર શું થાય? એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, જ્યાં આરની કિંમત કેવી છે? ઝીરો અને ઝીરો કરતાં મોટી અને બી કરતાં નાની. અહીં તમે જોઈ શકો છો કે સહગુણક તરીકે ક્યુની બાજુમાં કોણ બેઠું છે? થ્રી. તેથી બી બરાબર શું લઈશું? અહીં બી બરાબર ત્રણ. તેથી જુઓ આરની કિંમત કઈ રીતે મળશે? તો ત્રણ કરતાં નાની અને ઝીરો અને ઝીરો કરતાં મોટી, તેથી ઝીરો વન અને ટુ એ આરની કિંમતો આપણને મળશે, કાં તો ઝીરો લેવાની અથવા એક અથવા બે. હવે એક પછી એક મૂકતા જવાનું. જો આર બરાબર ઝીરો તો ડાયરેક્ટ મૂકું છું એ ઇક્વલ ટુ બીની જગ્યાએ શું મૂકવાનું બોલો? ત્રણ. આપણે ધારવાનું છે એના પર ચોરસ કરી દઉં છું, બરાબર છે. આરની જગ્યાએ શું? વન ટુ અને ઝીરો, ઝીરો લો તો એ બરાબર બીની જગ્યાએ ત્રણ ક્યુના ક્યુ, અને આરની કિંમત તો ઝીરો છે, માટે એ બરાબર શું થશે? થ્રી ક્યુ. પરિણામ પહેલું મળી ગયું આપણને, છે પરિણામ પહેલું આવું થ્રી ક્યુ. હા ચલો બીજું, અથવા આર બરાબર શું લેવાનું? એક. તો એ બરાબર શું થશે? એ બરાબર થ્રી ક્યુ પ્લસ આરની જગ્યાએ વન મૂકો. પરિણામ નંબર બે, અથવા આર બરાબર શું મૂકવાનું? આર બરાબર બે. તો એ બરાબર શું થશે? થ્રી ક્યુ પ્લસ ટુ. પરિણામ નંબર ત્રણ. આમ આપણને પરિણામ એક બે ને ત્રણ જે આપણે જોઈએ છે તે મળી જશે, એક બે ને ત્રણ. તેથી આપણે કહી શકીએ કે આપેલા પૂર્ણાંકો કયા કયા સ્વરૂપના હોય, તો અહીં આપણે જાણ્યું છે કોઈ પૂર્ણાંકો એ કેવા કેવા હોય. તો પૂર્ણાંકો એ પૂર્ણાંકો એ એ થ્રી ક્યુ હોય, અથવા થ્રી ક્યુ પ્લસ વન હોય, અથવા થ્રી ક્યુ પ્લસ ટુ હોય, એમ કહી શકાય. જો 1.1 નો દાખલા નંબર 5 આ રીતે છે. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને બતાવો કે કોઈ પૂર્ણાંકનો ઘન જો કરવામાં આવે તો એ કાં તો 9m હોય, 9m પ્લસ 1, અથવા તો 9m પ્લસ 8 સ્વરૂપે હોય, જ્યાં m એ શું છે? કોઈ પૂર્ણાંક છે. આ તમારે બતાવવાનું છે. હવે આ જે બતાવવાનું છે ત્યારે તેની અંદર સૌથી પહેલાં
જેમ આગળ ભણી ગયા કે કોઈ પૂર્ણાંક હોય કયા કયા હોઈ શકે, તો 3q હોય, 3q પ્લસ 1 હોય, અથવા 3q પ્લસ 2 સ્વરૂપે હોય. તો કોઈ પૂર્ણાંકો માટે આપણે કહી શકીએ કે તે પૂર્ણાંકો કયા કયા સ્વરૂપે હોઈ શકે. ધારો કે અહીંયા કોઈ પૂર્ણાંક, તો કોઈ પૂર્ણાંકનો ઘન કરવાનો છે, માટે અહીંયા આગળ કોઈ પૂર્ણાંક માટે ધારો કે એક્સ એ ધન પૂર્ણાંક છે. કોઈ પૂર્ણાંક એટલે કોઈ, એટલે આપણે ધારી લીધો એક્સ ધન પૂર્ણાંક છે. હવે તે માટે એ કયા કયા સ્વરૂપમાં હોઈ શકે, તો તે કયા કયા સ્વરૂપમાં હોઈ શકે, 3q અથવા 3q પ્લસ 1 અથવા 3q પ્લસ 2 સ્વરૂપે મળે. તો આ જે છે આપણો એક્સ, એ કયા સ્વરૂપે મળે, 3q સ્વરૂપે મળે, 3q પ્લસ 1 સ્વરૂપે મળે, અથવા 3q પ્લસ 2 સ્વરૂપે મળે. બાબત જોઈ લેજો. હવે આપણને ખબર છે કે અહીંયા આગળ એનો ઘન કરવાનો છે, એટલે પહેલી બાબત જે છે, ફર્સ્ટ પહેલી જે આપણી કે આર બરાબર, જ્યારે આપણે એક્સ બરાબર 3q લઈએ તો એનો ઘન કરો, તો એક્સનો ઘન, કારણ કે ઘન મેળવવાનો છે, આપેલા પૂર્ણાંકનો ઘન 3q ઘન થાય તો એ શું મળશે, 3 ઘન કરો 27, q બંનેને વહેંચવાના છે. આપણે શું જોઈએ છે એમાંથી, તો આપણને જોઈએ છે 9, અંદર શું રહેશે, 3q નું શું રહેશે, સ્ક્વેર રહેશે, 3q ઘન રહેશે. આ 3q ઘન જે શું છે, શું બતાવે છે, એ આપણને કોઈ કોઈ પૂર્ણાંક બતાવે છે. 3q ઘન એ શું બતાવે છે, કોઈ પૂર્ણાંક છે. તેથી આપણે લખી શકીએ ક્યુ એ 9 કોમન કરાય છે, 9 અહીંયા શું રહેશે, એમ, જ્યાં 3q ઘન બરાબર એમ લેતા. તો પહેલી વાત તમારે ક્લિયર થઈ ગઈ કે અહીંયા આગળ એક્સનો ઘન બરાબર 3q ઘન. શા માટે 3q ઘન લીધો, કારણ કે આપેલી પૂર્ણાંક સંખ્યાઓ એ આ સ્વરૂપે હોય, 3q અથવા 3q પ્લસ 1 અથવા 3q પ્લસ 2. આ પહેલો આવું સ્ટેપ પતી ગયું. સેકન્ડ સ્ટેપ, જ્યારે આપણે શું લઈશું, એક્સ બરાબર શું લેવાનું, એક્સ બરાબર 3q પ્લસ 1, અહીંયા ઘન, તો અહીંયા પણ એનો ઘન, બંને બાજુ ઘન કરતા, બંને બાજુ જેવું ઘન કરશું. શા માટે લીધું, તો આ ક્યાંથી લીધું, 3q પ્લસ 1 અહીંયાથી લીધું, 3q પ્લસ 1 અહીંયા લીધું. હવે ઘનનું સૂત્ર લગાવો, પહેલાં પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 પહેલું પદ બીજું પદ, અને આ તો બીજું સૂત્ર પણ લગાવે ડાયરેક્ટ, તો અહીંયા 3q અહીંયા 1 અહીંયા 3q અહીંયા 1 અહીંયા 3q પ્લસ 1. ચલો છૂટો પાડો, એક્સપાન્સન કરો, 23 3 તારી 9 તારી 27 q નો ઘન પ્લસ 1, 3 તારી 9 તારી 27 q² પ્લસ 3 તારી 9 એકા 9, 3 તારી 9 એકા 9, અને q ના q. અહીંયા આગળ જુઓ, પ્લસ 1 જે છે અલગ કરતો, બાકીના બધા લખી નાખો. તો 27 q ઘન પ્લસ 27 q² પ્લસ 9q, એમાંથી 9 કોમન લઈ લો, 9 કોમન લો એટલે શું રહેશે, 27ની 9 લો એટલે કેટલા રહેશે, 9 q નો ઘન
प्लस नौ क्यू नो स्क्वेर प्लस नौ कमन ले लो एट क्यू रह वत्ता एक आज है एक क्यू कोई पूर्णांक क्यू कोई पूर्णांक है अपने खबर है तेथी आज संख्या बन से नौ आनी जगह शू आम आई जैसे तो आप लख ज्या नाइन क्यू नो घन प्लस नाइन क्यू स्क्वेर प्लस नाइन बराबर एम ये कोई पूर्णांक है ये कोई पूर्णांक है। हम नंबर स्टेप नंबर तीजो जयरे एक्स बराबर शू लेवा थ्री क्यू प्लस टू लेवा बने बाजू घन कारण अपने घन शोधन अँ शू अपने घन 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 करता रहे तो बोलो पहला पद ना घन प्लस बीजा पद ना घन प्लस तीजा पद ना थ्री टाइम्स पहलू पद बीजू पद अने एनी साथे मूल पद लखी नाखो अँ थ्री क्यू टू थ्री क्यू टू अने थ्री क्यू प्लस टू पहला माफक सेम सत्यावीस क्यू नो घन प्लस एट प्लस त्रण तारी नौ नौ दू अठार अठार तारी चौप्पन क्यू स्क्वेर त्रण तारी नौ दू अठार अठार दू चौप्पन फरी त्रण तारी नौ नौ दू अठार अठार तारी चौप्पन त्रण तारी नौ नौ दू अठार अठार दू छत्रीस क्यू जी सको ते प्लस एट से अलग काट दू प्लस एट ने अलग कर नाखो तो प्लस एट अलग कर नाखे बाकी शू रही थी लखो सत्यावीस क्यू नो घन प्लस चौप्पन क्यू स्क्वेर प्लस छत्रीस क्यू शू कॉमन लिया आप टार्गेट शू है अपने बताओ नौ अपने बताओ क्या स्वरूप कहवा नाइन एम प्लस वन और नाइन एम प्लस एट तथी आप प्लस एट अलग कर नाख्या तो हमें जो लीए बराबर शू थे नौ कॉमन काढ़ो तो शू रह आग नौ क्यू स्क्वेर हाँ क्यू घन प्लस नौ कॉमन काढ़ो छ क्यू स्क्वेर नौ कॉमन काढ़ो चार क्यू प्लस एट आ जगह एम धार लो कारण के आप कोईपण संख्या मूको तो एम थी सके तो नाइन एम प्लस एट ज्या ज्या नाइन क्यू नो घन प्लस छ प्लस छ क्यू स्क्वेर प्लस चार क्यू बराबर एम लेता जे पूर्णांक बतावे छे। आम शू थ जो बता परिणाम जो पहला में शू आयु नाइन एम फर्स्ट सेकंड में शू आयु नाइन एम प्लस वन थर्ड में शू आयु नाइन एम प्लस एट तेथी आपणे कही शकीए कि आपेली कोई संख्या जे छे पूर्णांको क्या क्या पूर्णांको तो थ्री क्यू प्लस वन और थ्री क्यू प्लस टू एनो घन करवामां आवे तो एनो घन क्या स्वरूपे मळ्यो तो तेथी कोई पूर्णांक एक्स नो घन कोई पूर्णांक एक्स नो घन कोई धन पूर्णांक एक्स नो घन कोई पूर्णांक એટલે અહીંયા x દીધો એટલા માટે ઘન એ કયા કયા સ્વરૂપમાં મળે એ 3m એટલે સોરી 9m 9m પ્લસ 1 અને સોરી 9m પ્લસ 2 અને 9m પ્લસ 8 સ્વરૂપે હોય ફરીથી સમજી લો બરાબર આ દાખલો થોડોક વધારે